નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ખેડૂત મિત્ર વડેરા ગામના સંજયભાઈને મળવા આવ્યા છીએ કે જેમણે ધાનુકા કંપનીની લાનેવો દવા આજથી 21 દિવસ પહેલા કપાસની અંદર ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું, તો એની અંદર કેવું રિઝલ્ટ મળેલું છે એમના વિશે અનુભવ અને અભિપ્રાય આપણે મેળવશીએ. રામ રામ. તમારો પરિચય આપો ને. મારું નામ જસાણે સંજયભાઈ જીવરાજભાઈ. તમારું ગામ? ગામ વડેરા. તાલુકો? જિલ્લો? તાલુકો જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? 9898-65-85-26. તમને ધાનુકા કંપનીની આજથી 21 દિવસ પહેલા કઈ દવાનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું? કેટલા એમએલ તરીકે? લાનેવો દવાનું 25 ml. 25 ml તરીકે કેટલા ચાસમાં છંટકાવ કરેલ છે? ચાસમાં છંટકાવ કરેલ છે. અને જયારે છંટકાવ કર્યો હતો એ સમય ની અંદર કઈ કઈ જીવાત આની અંદર હતી? ત્યારે થ્રેપ, મસી, સફેદ મસી અને ઈયળ. ઈયળ ને એવું હતું. અત્યારે 21 દિવસ થઈ ગયા છે, તો જ્યાં છંટકાવ કરેલો છે ને એને નથી કર્યો એમાં કેવું રિઝલ્ટ છે? એમાં ડિફરન્સ 70% ઉપર છે. ઓલું નબળું બતાવે છે, કોકડાઈ ગયેલું છે. આની હાઈટ 10-20 વધારે. ખેડૂત મિત્રો, આ ચાર ચાસની અંદર છંટકાવ કરેલો છે તો એના પાંદડા, એની કુણોપ, એની નરવાઈ અને આ બાજુના કપાસની અંદર છંટકાવ કરેલ નથી, તો એની તમે રીતસરનું ઉભા રહીને તમે જોઈ શકો છો કે આ કપાસની હાઈટ, એની કુણોપ અને આ કપાસની હાઈટ, એની કુણોપ હજી આજે 21 દિવસ થઈ ગયા છે છતાં પણ હજી તફાવત બતાવે છે. તો અત્યાર લગી બધા જ ખેડૂત ભાઈઓ હજી લીલા ચૂસિયા, સફેદ માખી કે થ્રીસ માટીની 3-4 દવા ભેગી કરી છંટકાવ કરે છે અને આ એક જ દવા નાખવાની છે 25 ml તરીકે. તો તમે બીજા ખેડૂત ભાઈઓને શું કહેશો? ના, એક નંબર દવા છે અને લાનેવો એ 1 નંબર દવા છે અને એ છંટકાવ કરાય. થોડો પંપ મોંઘો પડે છે પણ એ સરવાળે સસ્તો પડે છે. સરવાળે સસ્તો પડે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.